આજના મુખ્ય સમાચાર પર લોયાધામ ખાતે શ્રી બાલુડા ઘનશ્યામ મહારાજનો 18મો દિવ્ય પાટોત્સવ ઉજવાયો. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજિત શ્રી બાલુડા ઘનશ્યામ મહારાજનો 18મો દિવ્ય પાટોત્સવ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી પૂજ્ય ગુરુજીની પ્રેરણા અને શુભ આશીર્વાદથી ગતરોજ અતિ દિવ્યતાપૂર્વક ઉજવાયો. શ્રી લોયાધામના આજુબાજુ ગામના ભક્તો આ પ્રસંગનો લાભ પ્રાપ્ત કરવા માટે ઉમટી પડ્યા હતા. પ્રાતઃ કાળે શ્રી બાલુડા ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક અને બપોરે 12 કલાકે અન્નકૂટ આરતીના દર્શન કરીને સૌ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગને અનુલક્ષીને પૂજ્ય સંતોએ સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી કૃત વળી વખાણું લીલા લોયા ગામની સુરતા શ્રવણે પાતક પ્રલય થાય છે. આ ભગવાન સ્વામિનારાયણની લીલા સભર કીર્તન પર શ્રી લોયાધામની લીલા ચરિત્ર કથાનું ભક્તોને રસપાન કરાવ્યું હતું. પૂજ્ય સંતોએ જણાવ્યું હતું કે ભગવાનના ચરિત્રો ભવસાગર તરવા માટેનું જહાજ છે. શ્રી લોયાધામના ચરિત્રોનું શ્રવણ કરીને સૌ ભક્તો ખૂબ જ આનંદ પામ્યા હતા. ધાનેરા તાલુકાના થાવર નેનાવા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં સ્વિફ્ટ કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલ તમામ લોકોને 108 દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી, પરંતુ બંને ગાડીઓને નુકસાન થયું હતું. ધાનેરા તાલુકાના વિવિધ ગામડાઓમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ શરૂ કર્યો પ્રચાર. ધાનેરા તાલુકાના ધરણોધર, પેગિયા, ડુંગડોલ અને અનેક ગામડાઓમાં ધાનેરા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ પોતાનો પ્રચાર શરૂ કર્યો. આ પ્રચાર પ્રસારમાં માવજીભાઈ દેસાઈ તથા બળવંતભાઈ બારોટ, વિનુભાઈ, ફોજાજી રાજપૂત, સતીશભાઈ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ દેસાઈને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે માવજીભાઈ દેસાઈનું લોકો ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે. માવજીભાઈને મોટી લીડથી જીત અપાવવાની લોકો ખાતરી આપી રહ્યા છે. આમ સવારથી જ માવજીભાઈ દેસાઈએ ધાનેરાના ગામડાઓમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને લોકો પાસે મત માંગી રહ્યા છે અને લોકોને વિકાસના કામો કરવાની ખાતરી પણ આપી રહ્યા છે. ધાનેરા ડીસા હાઈવે રોડ પર ખાનગી બસ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. ધાનેરા ડીસા હાઈવે રોડ પર ચોરા ગામના પાટિયા પાસે ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને લઈ ઘટનાસ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. લોકો દ્વારા સમગ્ર બાબતની જાણ ધાનેરા 108ને કરાતા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બાઇક સવારોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક દૂર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્વીપ અંતર્ગત ધાનેરા તાલુકામાં મતદાતા જાગૃતિ રેલી યોજાઈ. અવસર લોકશાહીનો અભિયાન હેઠળ સ્વીપ અંતર્ગત જિલ્લાભરની શાળા કોલેજ સહિત જાહેર સ્થળોએ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેન્વય ધાનેરા તાલુકામાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે મતદાતા જાગૃતતા રેલીનું આયોજન કરીને મતદાર જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં શાળાના બાળકોએ ભાગ લઈ મતદાતા જાગૃતતા રેલી દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો અને લોકોને વધુ ને વધુ મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને વિજય વિશ્વાસ સંમેલન સભા યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની 9 બેઠકો પર ચૂંટણીની શરૂઆત થઈ છે, ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ દોર શરૂ કરવામાં આવી રહ્યો છે, ત્યારે થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં થરાદ ગાયત્રી વિદ્યાલય આજરા સમાજ પટેલ બોર્ડિંગ ખાતે વિજય વિશ્વાસ સંમેલન સભા યોજાઈ હતી, જેમાં અમિત શાહે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં બનાસકાંઠા જિલ્લામાં વિકાસ થયો છે, જેવી અનેક પ્રકારની યોજનાઓ કે વીજળી, નર્મદા નહેર, રોડ, રસ્તા, કોરોના મહામારીના લોકડાઉન સમયે લોકોને 2.5 વર્ષ સુધી મફત રાશન તેમજ વેક્સિન વગેરે યોજનાઓ બાબતે સંબોધન કરી કોંગ્રેસ પર પ્રહારો કરી ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી તેમજ વાવ બેઠકના સ્વરૂપજી ઠાકોરને ખૂબ જ મોટી લીડથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી. થરાદ ખાતે યોજાયેલી વિજય વિશ્વાસ સંમેલન સભામાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, મધ્યપ્રદેશ ભાજપના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, રાજસ્થાન વિધાનસભા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ રાઠોડ, રાણીવાડા ધારાસભ્ય જીવારામ ચૌધરી, જોગારામ કુપાવત, માવજીભાઈ પટેલ, ગુમાનસિંહ ચૌહાણ, બાબરાભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, ઉમેદસિંહજી ચૌહાણ, બનાસ બેગ ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, અજયભાઈ ઓઝા, અર્જુનસિંહજી વાઘેલા સહિત સ્થાનિક ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં તાલુકામાંથી જનમેદની ઉમટી પડી હતી,
ત્યારે ભાજપના ઉમેદવારને જીતાડવાની ખાતરી પણ આપી હતી। નરેન્દ્રભાઈએ 2001 થી અત્યાર સુધી એક નંબર પર લાવવાનું કામ કર્યું છે અને એને આપણે આગળ વધારવાનું। હું હમણાં ઉતરીને આવ્યો ત્યાં કોંગ્રેસે એક બોર્ડ લગાવ્યું, બોલો કે કામ બોલે છે। મેં ગાડી ખાડી થોડી ધીરી પાડી, 1990 થી તો કોંગ્રેસે અહીંયા જીત્યા જ નથી, કામ ક્યારે કર્યું આપણે? જરા લીસ્ટ વાંચવા દે ભાઈ, આ થરાદવાલા જોડે જવું છે તો કહું। તે ગાડી ધીમી પાડીને મેં લીસ્ટ જોયું તો લીસ્ટમાં શું લખ્યું છે, 24 કલાક વીજળી પહોંચાડી, ઘેર ઘેર વીજળી પહોંચાડી, પ્રાથમિક શાળાના ઓરડા બનાવ્યા, દવાખાના મજબૂત કર્યા, નર્મદાનું પાણી બનાસકાંઠાના ખેતરમાં પહોંચાડ્યું। વા કોક સી ખબર શું ટીમ બેઠો હશે, ભાજપે કરેલા બધા કામો એને એમના નામે ચડાવી દીધા તો પણ થરા દ્વારા માને ભાઈ, એવું માને? તમે જોરથી બોલતો મારી જોડે, ઘેર ઘેર વીજળી કોણે પહોંચાડી? નર્મદાનું પાણી કોણે પહોંચાડ્યું? આ બનાસકાંઠાના દવાખાનાઓની હાલત કોણે સુધારી? બનાસ ડેરીને એક નંબર પર કોણે પહોંચાડી? નાલો લઈ મંડ્યા છે, કામ બોલે છે। અલા ભાઈ છેતરાતા નહીં હો, નહીં છેતરાવ ને પાક્કું 100%। મિત્રો, કોંગ્રેસે આ દેશની અંદર અનેક વર્ષો સુધી 60 વર્ષને 4 પેઢી સુધી રાજ કર્યું, ગરીબીનું ક્યારેય કોઈ દાડો કશું ના। નરેન્દ્રભાઈએ 8 જ વર્ષમાં 13 કરોડ ગરીબ બહેનોના ઘરમાં ગેસનું સિલિન્ડર પહોંચાડ્યું, 9 કરોડ ઘરોમાં શૌચાલય પહોંચાડવાનું કામ કર્યું, 60 કરોડ લોકોને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતની યોજના પહોંચાડી। અને અહીંયા થરાદવાલા મળી હોય તો જ હાથ ઊંચો કરજો, 2 રસીના ડોઝ મળી ગયા છે ને ભાઈ કોરોનાના? બધાને મળ્યા છે ને? એ 4 આના આલ્યા છે કોઈએ? આપવા પડ્યા છે? મફત રસી આપી, કોફી પીવડાવી, મોબાઈલ પર સર્ટિફિકેટ મોકલી નરેન્દ્રભાઈએ તમને સુરક્ષિત કરવાનું કામ કર્યું, કોરોનાથી દેશને બચાવવાનું। 80 કરોડ ગરીબોને, 80 કરોડ ગરીબોને કોરોનામાં જેની રોજગારી ગઈ એને 2 વર્ષ સુધી મફત દર મહિને દર વ્યક્તિ 5 કિલો અનાજ આપવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું। આ ગરીબ નો ઘરનો ચૂલો સરકતો રહે ને એની ચિંતા આપણા નરેન્દ્રભાઈએ। મિત્રો, લાંબી વાત નથી કરી, હું થોડો મોડો છું, હજી ડીસા જવાનું છે। મને એક વાર ખાતરી આપો કે આ વખત શંકરલાલ ને જીતાડીને મોકલશો, પાકુને તમારા બધા વતી પરબતભાઈ તો સ્ટેજ પર આવતા વેદ ખાતરી આપી દીધી કે સાહેબ આ વખતે કમર, પણ તમે કહો જરા જોરથી, શંકરભાઈ ને વોટ આપશો? કમરના નિશાન પર મત દબાવશો? સ્વરૂપજી ને જીતાડશો? ભૂપેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરશો? નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરશો? તો મારી સાથે 2 હાથ ઉઠાવો, ઉઠાવો 2 હાથ। સમગ્ર દેશના આસ્થા કેન્દ્રોને પુનઃ ઉર્જાવાન બનાવવાનું કામ, કાશી વિશ્વનાથ નો કોરિડોર ઔરંગઝેબ તોડીને ગયો ત્યારથી આજ સુધી આપણે લોટી ગંગાજળ ની ભરી બાબા વિશ્વનાથ ને નતા ચડાવી શકતા હતા, ચંપલ પહેરવા પડતા હતા, 15 કિલોમીટર ફરી ને આવવું પડતું હતું। આજ ગમે તે થરાદ થી જાય હું વ્યવસ્થા કરી દઈ, ભાઈ મને કહેજો, ઉઘાડા પગે ગંગાનું પાણી લોટીમાં ભરી 5 મિનિટમાં કાશી વિશ્વનાથ નો અભિષેક તમે કરી શકો। ઉજ્જૈન નું મંદિર, કેદારધામ, બદ્રીધામ, આપણું અંબાજી, સોનાનું બનતું સોમનાથ અને પાવાગઢમાં 300-600 વર્ષ જૂની મજાર તોડી મા કાળી માતાની શક્તિપીઠની પુનઃસ્થાપના કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ના બીતા, અમારામાં બીવાન નથી આવતું, એ બીતા હતા કે વોટ બેંક નું શું થશે, મત નહીં આપે। અમે મત માટે દેશની જનતાની આસ્થાની જોડે ખેલવાડ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું નથી નરેન્દ્રભાઈએ। મિત્રો, દેશભરના તીર્થ સ્થાન અને આસ્થા સ્થાનોનો ઉદ્ધાર કરવાનું કામ નરેન્દ્રભાઈ,
નરેન્દ્રભાઈએ દેશભરમાં 1,05,000 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કર્યા, રોડોનું ઝાડું ગૂંઠ્યું, ગુજરાતમાં સૌથી પહેલી બુલેટ ટ્રેન, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ ગુજરાતમાં, સરદાર પટેલનું સૌથી ઊંચું પુતળું ગુજરાતમાં, સૌથી વધારે કપાસ ગુજરાતમાં થાય, સૌથી વધારે બટેકા 2 નંબરના ગુજરાતમાં થાય, દૂધમાં એ ગુજરાત પહેલું, અને નિકાસમાં દેશના 100 માંથી 30% નિકાસ આપણું ગુજરાત કરે, અને લઘુ ઉદ્યોગનું રજીસ્ટર દેશમાં પહેલા નંબર. હું બિલ લઈને ઉભો થયો હતો લોકસભામાં, હજી રેકોર્ડિંગ જોજો, પરબતભાઈ બેઠા હતા ત્યાં. આ કોંગ્રેસ, આપ પાર્ટી, બસપા, સપા, મમતા બધા ઉભા થઈને કઉ 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 કે રવા દો ભાઈ, રવા દો, રવા દો, રવા દો. મેં કહું કેમ રવા દે? પણ જો કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહે. અરે રાહુલ બાબા, લોહીની નદીઓ છોડો, કોઈની કાંકરી ચલાવવાની હિંમત નથી થઈ કાંકરી ચલાવવાની. નરેન્દ્ર મોદી સરકાર, મિત્રો, કાશ્મીર નરેન્દ્રભાઈએ ભારત માતાનો આ મુગુટ મણી આન બાન શાનની સાથે આજ ભારતના નકશા પર તિરંગો ફેરાઈને દુનિયાની સામે વટ સાથે નરેન્દ્રભાઈએ આ દેશને અખંડ બનાવવાનું કામ કર્યું, સરદાર સાહેબનું સ્વપ્ન પૂરું કરવાનું કામ કર્યું છે. અને આ 10 વર્ષ સુધી કોંગ્રેસ હતા રાજમાં, બોલો 10 વર્ષ સોનિયા મનમોહનની સરકાર ચાલતી હતી 2004 થી 2014, અને રોજ પાકિસ્તાનથી કોઈ આલિયો માલિયો જમાલિયો ઘૂસી જાય અને આપણા સેનાના જવાનોના સર કાપી લઈ જાય, માથા કાપીને લઈ જાય. અને આરામ બરાબર જો વડાપ્રધાનના મોઢામાંથી એક ઉફ નીકળે તો મોદી સાહેબ બની ગયા 2014માં વડાપ્રધાન. પાકિસ્તાનને સમજણ ના પડી શું પરિવર્તન થયું, એ ભૂલી ગયા કે ભાજપની સરકાર છે, કોંગ્રેસની નથી. અને મૌની બાબા મનમોહન સિંહ નહીં, નરેન્દ્ર મોદી વડાપ્રધાન. ઉરીના પુલવામામાં હુમલો કર્યો, 10 જ દિવસમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો ખુરદો બોલાઈ ભારતના જવાનો પાછા. ને સમગ્ર દુનિયાની અંદર એક સંદેશ મોકલાયો કે ભારતની સીમા અને ભારતની સેના એની સાથે છેડખાની ના કરાય, નહીં તો સહન કરવું પડે ભાઈ, સહન કરવું પડે. નરેન્દ્ર મોદી સાહેબે આ દેશને સુરક્ષિત કરવાનું કામ, અયોધ્યામાં રામ મંદિર આપણે બનવું જોઈએ કે ના બનવું જોઈએ ભાઈ, જોરથી કહો, જરા બનવું જોઈએ કે ના બનવું જોઈએ? આ બાબરે તોડ્યું ત્યારથી લાખો લોકોએ પોતાના જાનનું બલિદાન આપ્યું, કરોડો લોકોનું આસ્થા કેન્દ્ર. આ કોંગ્રેસ પાર્ટી 70 વર્ષ સુધી કોર્ટોમાં મામલો ગુંચવાયો, ક્યારેક સેશન કોર્ટ, ક્યારેક હાઈ કોર્ટ, ક્યારેક સુપ્રીમ કોર્ટ, પછી સેશન કોર્ટ, ઘોર ફેર. કેમ ખબર છે? એમને પેલા એમની વોટ બેંકની બીક લાગી, ખબર છે ને એમની વોટ બેંક કઈ? સમજી ગયા કે નહીં કે ચોક કરીને બોલું? સમજી ગયા ને? પણ અમે નથી ડરતા ભાઈ, અમે તો કહ્યું હતું ત્યાં રામ મંદિર બનશે. અને રાહુલભાઈ પૂછતા હતા કે મંદિર વહી બનાવેંગે મગર તિથિ નહીં બતાવેંગે. રાહુલભાઈ લો તારીખે કહી દઉં, 1 જાન્યુઆરી 2024 ની અયોધ્યાની ટિકિટ કરાવી દો, ગગનચુંબી રામ મંદિર ત્યાં આગળ ઉભો છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, 15 જ દિવસમાં દરવાજા બેસાડવાની શરૂઆત થઈ અને નર્મદાનું પાણી આ બનાસકાંઠા સુધી આવ્યું ભાઈ, નર્મદાનું પાણી. અને એ જ કોંગ્રેસ પાર્ટી, એમના નેતા રાહુલ ગાંધી આજે અહીંયા યાત્રા કરવા નીકળ્યા છે, મહારાષ્ટ્રમાં નીકળ્યા હતા, અને જોડે મેઘા પાટકરને લઈને ફરતા હતા. બોલો, ઓળખો છો ને મેઘા પાટકરને, જેણે 20 વર્ષ સુધી નર્મદાનું પાણી બનાસકાંઠામાં ના પહોંચવા દીધું, એ મેઘા પાટકર આ રાહુલ ગાંધી જોડે પદયાત્રા કરી. બોલો, આ કોંગ્રેસ ક્યાંય મળે તો પૂછજો ભાઈ,
મેઘાબેન જોડે પદયાત્રા કરીને અમારા મત લેવા આવો છો? શું સમજો છો બનાસકાંઠા વાળાને ભાઈ? 20 વર્ષ મોડું પાણી આવ્યું, માફ કરાય ભાઈ કોંગ્રેસ પાર્ટીને? જોરથી બોલો, માફ કરાય? અને મેઘા પાટકરને લઈને પદયાત્રા કરવા વાળા રાહુલ ગાંધીને માફ કરાય ભાઈ? હવે એ પદયાત્રા કરે ને આપ પાર્ટી વાળા, એનાથી ચાર ચાખડા આગળ વધ્યા. આને તો બચારાએ ખાલી પદયાત્રા કરી અને એમને તો 2014 અને લોકસભાની ટિકિટ ઝાડુ પર લડાઈ દીધી. લો, એક પાર્ટી મેઘા પાટકરને લોકસભામાં મોકલવા માટેનો પ્રયાસ કરે અને એક પાર્ટી પદયાત્રા કરે અને અહીંયા ગુજરાતનો વિરોધ કરવા વાળા ગુજરાતીઓના ને અમારે બનાસકાંઠાના ને અમારે ચૌધરી સમાજના મત માગે મેર પડે ભાઈ? પડશે મેર? જરા જોરથી બોલો, પડે? માતાઓ ભાઈઓ બહેનો, મારે લાંબી વાત કરવી, આ કોંગ્રેસ યાને ઓળખી લેવાની જરૂર છે. વિકાસ અને કોંગ્રેસ બેને બનતું જ નથી, ક્યારે ના બનેલો. સુરક્ષા અને કોંગ્રેસ બેને બનતું જ નથી. મને કહો, આ બધા થરાદના ભાઈઓ બહેનો, કાશ્મીર આપણું છે કે નહીં? જરા જોરથી બોલો. અરે જોરથી બોલો, કાશ્મીરમાં વાત એમ છે કે નહીં? 370 મી કલમ હટવી જોઈએ કે નહીં? આ કોંગ્રેસ પાર્ટી 70 વર્ષથી આ જવાહરલાલ નહેરુની ભૂલ એને ખોરામાં પોતાના વાલા દીકરાની જેમ પંપાર 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 પંપાર. આ મોદી સાહેબને તમે બીજી વાર વડાપ્રધાન બનાવી દીધા, અહીંથી પર્વતબેન જીતાડીને મોકલ્યા અને મોદી સાહેબ વડાપ્રધાન બન્યા. મોદી સાહેબે 5 ઓગસ્ટ 2019 કલમના એક જ ઘાએ 370મી કલમ અને 35 સમાપ્ત કરી આપી. બટાકાનું વાવેતર કરવામાં હું તમને આજે ખરા સમાચાર આપી દઉં છું. ગયા વર્ષે આગ્રાને પાછળ પાડી આપણું ડીસા તાલુકામાં દેશમાં 1 નંબર પર આવી ગયું, બનાસકાંઠો 1 નંબર પર આવી ગયું. મિત્રો, દૂધવાણી રેડિયોના માધ્યમથી પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર અને સુજલામ સુફલામ અને નર્મદા, આ બે નહેરો ને સુજલામ સુફલામ તો 100% જસ તમે નરેન્દ્ર મોદી પહેર્યા. મોદીજી હોય નહીં અને સુજલામ સુફલામનું પાણી બનાસમાં પડે નહીં. અને આ બે બનાસકાંઠાની જીવાદોરીઓ છે. અને આ કોંગ્રેસ આવો આજે વોટ લેવા આવે ત્યારે પૂછજો એમને, આટલા વર્ષો સુધી નર્મદા યોજનાને કોણે રોકી? નર્મદા યોજનાનું ભૂમિ પૂજન જવાહરલાલ નહેરુએ મારા જન્મ પહેલા કર્યું હતું, મને 58 થી 58 મારા જન્મ પહેલા ભૂમિ પૂજન કર્યું, પણ એની પર નામ રખાઈ ગયું સરદાર પટેલનું, ખલાસ. પછી ગાંધી નહેરુ પરિવારે યોજનાના આગ્રહ જ ના વધવા દે, એ દિવસે ભૂમિ પૂજન કર્યું હતું. તે 2005 સુધી કોર્ટનો ચુકાદો આવ્યો, ત્યાં સુધી નર્મદા યોજના ઠેલાઈ ગઈ ઠેલાઈ ગઈ ઠેલાઈ ગઈ. કોર્ટનો ચુકાદો આવ્યા પછી આ કોંગ્રેસ જ્યાં માનતા હતા નતા, નરેન્દ્રભાઈએ આ મરણ ઉપવાસની જાહેરાત કરી અને અમદાવાદમાં ઉપવાસ પર બેઠા અને દિલ્હીની સરકારને ઘૂંટના ટેકવાની ફરજ. કોંગ્રેસ પાર્ટીએ દાણ ચોરીનું કેન્દ્ર બનાવ્યું. થરપારકરની પહેલી બાજ પાકિસ્તાનના લોકો અહીંયા દાણ ચોરીથી ધંધો કરતા અને આપણી સુરક્ષાને સલામત નથી. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકારે સરહદો એવી બનાવી, એક ચકલાને ત્યાંથી અહીંયા આવું હોય ને તો 10 વાર વિચાર કહે કે જવું કે ના જવું, મુરત જોઈને જવું, કોઈ પાડી ના જવું. સમગ્ર બનાસકાંઠાની અંદર જમુ છે તાવ દઈ આપણને હેરાન કરતા હતા એ બધે બધા સાગમટે બનાસકાંઠો છોડી સરહદની પેલી બાજુ જતા રહ્યા ભાઈ. સલામતી આપવાનું કામ આ નરેન્દ્ર મોદી સરકાર. થરાદ અમદાવાદ હાઈવે 1200 થી વધુ સર્વેક્ષણ
અને 448 હેક્ટર ની અધિગ્રહણ 448 હેક્ટર એનું અધિગ્રહણ પૂરું થઈ ગયું છે અને જોત જોતામાં આ થરાદથી તમારી ગાડી સીધે સીધી બ્રેક વગર અમદાવાદ પહોંચે એવો હાઈવે બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે ચાલુ કર્યું છે. સાંચર સાંતલપુર નો રોડ 30 કિલોમીટર 6 લેનમાં બનાવવાનો અને 2023 માં આખે આખો રોડ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂમિ થરાદ એની અંદર 1537 લાખ રૂપિયાની યોજનાથી 1537 મકાનોને ગટરની યોજના નથી એનું નામ કામ પૂરી કરવાનું કામ કર્યું છે. મિત્રો હમણાં જ 8000 કરોડ રૂપિયાના જુદા જુદા કામો ખાલી થરાદ તાલુકામાં એની આધારશિલા રાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને બનાસ ડેરીએ ખાલી ગુજરાત નહીં ભાઈ સાહેબની કોન્સ્ટિટ્યુએન્સી કાશીમાં છે. ક્યાં છે? બનારસ છે, કાશી. બનાસ ડેરીએ ત્યાં આગળ પણ ખેડૂતોનું દૂધ ભેગું કરી રોજગારી ઊભી કરવાનું કામ કર્યું અને આખા બનાસકાંઠાની અંદર 30 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવાનું કામ આ બનાસ થી એ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ સમગ્ર ભારતની અંદર પહેલો ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ બનાસ લેડી ગલબાભાઈ જ્યાં હશે ને એમના આત્માને શાંતિ મળતી છે કે ભાઈ ડેરી આજે ચારે બાજુ વિકાસ સૌથી પહેલા ગામડામાં 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ એ વખતના આપણા મુખ્યમંત્રી અને આજના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું અને એનો સૌથી મોટો ફાયદો કોઈને થયો ને તો બનાસકાંઠાના ગામડામાં 85 થી 89 હું ફર્યો છું સ્કૂટર પર. આઈસ્ક્રીમની દુકાનો નથી દેખાતી, ક્યાંથી દેખાય? ટાળું રાખવાનું મશીન જ નતું, લાઈટ જ નથી, ક્યાંથી આવે? તો ફ્રીજ હતા અને હવે દરેક ગામમાં દવાની દુકાનો એ થઈ ગઈ અને આઈસ્ક્રીમની દુકાનો એ થઈ ગઈ અને છોકરા ઘરે બેસી મોડી રાત સુધી ભણી મેડિકલ ને એન્જિનિયરિંગમાં દાખલો એ લેતા થઈ ગયા. ક્યાં કે ના થયા ભાઈ? અને હવે તો તમારો દાખલો લેવા દૂરે નહીં જવાનું. આ બનાસ ડેરીએ અહીંયા જ કોલેજ બનાવી નાખી જેમાં બનાસકાંઠાનું છોકરું પાસ થાય, હારા માર્ક લાવે એટલે સીધો ડાક્ટરનો દાખલો એને ત્યાં જ મળી જાય. તો અને આજે ઉપરા સોનાનો ઝગમગાટ કેવો લાગે છે? લાગે છે ને બરોબર? 52 શક્તિપીઠ બનાવી દીધા ત્યાં અને દેશભરના યાત્રિકો જ્યારે પદયાત્રા કરી આવે ઠેર ઠેર વિસામાર બનાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે યાત્રિકોના ભોજનની વ્યવસ્થા કરી અને બનાસકાંઠાના ટુરિઝમને વધારવાની ગામે ગામ પાકા રોડ થી જોડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું અને આ સુજલામ સુફલામ યોજના અને હેલિકોપ્ટરથી નર્મદા યોજનાની કેનાલ અને પેટા કેનાલ બે જોઈ મનની અંદર ટાઢક થઈ જાય ભાઈ, ટાઢક થઈ જાય. આ બનાસકાંઠાની અંદર વરસાદનો એક ખેતી કરવી એ મુશ્કેલી હતી. એ બનાસકાંઠાની અંદર મગફળીના બટેકા બે લેવાવાળા ખેડૂતો આજે કેટલાય થઈ ગયા. થયા છે કે નથી થયા ભાઈ? થયા છે કે નથી થયા? ડાકર હચવાય કે ના હચવાય? અરે જોરથી બોલો, હચવાય કે ના હચવાય? તો આ 30 લાખ લીટર દૂધ શંકરભાઈની ડેરી 30 લાખ લીટર દૂધ રોજ પીલવાનું કામ કરે ભાઈ અને આપણી બહેનોને ચેક મોકલાવે. પાણીની જોડે જોડે અહીંયા આટલી મોટી ઉંમરના વડીલો બેઠા છે. કોંગ્રેસનું રાજ હતું, ભગવાન માથે રાખી કેજો ભાઈ અંધારું થાય વીજળી મળતી હતી? જોરથી બોલો, મળતી હતી? વારું કરવા બેસે તો
ખીચડીમાં પડે ઘમ પડતી હતી, રજાય ત્યારે ખબર પડે કે આ રોટલો નથી, ખીચડીમાં હાથ પડી. અને એ જ બનાસકાંઠાના ગામે ગામમાં 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ આપણા નરેન્દ્ર મોદીએ કર્યું. ઘરેથી હવારે નાસ્તો કરીને જઈએ એટલે સૌથી પહેલા કે સ્પેર વ્હીલ ચેક કરજો બરોબર છે કે નહીં, પંચર થાય તો અત્તરમાં ના રહી જાઓ. આવા રોડ હતા. અને આજે તમે બધા કો રોડ ઉપર ગમે ત્યાં જવું હોય સડસડાટ ગાડી જાય છે કે નથી જતી અહીંથી અમદાવાદ સુધીનો અને પાલનપુર થી સરહદ સુધીનો રસ્તો સડસડાટ બન્યો છે કે નથી બન્યો? અરે હું તો હમણાં નડાબેટ જઈને આવ્યો, નડાબેટ જઈને આશ્ચર્ય ચકિત થઈ ગયો. નડેશ્વરી માતાના મંદિર તો પહેલા એ કર્યા હતા દર્શન, પણ જે મોદી સાહેબે ત્યાં સરહદ પર વ્યવસ્થા કરી છે ને ભાઈ, આ નડાબેટ ની અંદર ટુરિઝમ વધવાનું, રોજગારી વધવાની, અને સરહદના ભાગતા ગામડા મજબૂતી સાથે ભારતની સીમાને સુરક્ષિત કરે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ. ભાઈઓ અને બહેનો, આજે બનાસકાંઠાની ધરતી પર 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં થરાદનો વાવ બે જગ્યાએથી બે કમર જીતાડીને આપણે મોકલવાના. આમ તો આપણે ગુજરાત વાળા બધા પાક્કા ગણતરીબાજ હોય, અને એમાં બનાસકાંઠાના ચૌધરીઓ તો ખૂબ ગણતરીબાજ થઈ ગયા. હવે મને કહો, એક જ વાર કામ કરીએ અને બે ફાયદા થાય તો એ કામ ટપ દઈને કરી દેવું જોઈએ કે ના કરી દેવું જોઈએ? જોરથી બોલો, કરી દેવું જોઈએ કે ના કરી દેવું જોઈએ? તો દરેક વિધાનસભામાં બધા મત આપે તો ધારાસભ્ય ચૂંટે ને, જરા જોરથી બોલો ને. પણ તમે શંકરભાઈ ને મત આપો, ધારાસભ્ય તમે બનાવો, મોટા માણસ બનાવવાનું કામ આ પાર્ટી કરી નાખશે. એટલે એક ટાંપામાં બે કામ થતા હોય તો કરી નાખવા જોઈએ કે ના કરી નાખવા જોઈએ ભાઈ? સાચું બોલતો કરશો ને? મિત્રો, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આ બે ની વચ્ચે આ બનાસકાંઠાએ નિર્ણય કરવાનો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારે બંને પાર્ટીઓને જોઈ જ હું પણ બનાસકાંઠામાં 80 થી 90 એક ખખડ 10 સ્કૂટર લઈને ઠેર ઠેર ફરું.